સમગ્ર રાજ્યમાં આજથી આરટી હેઠળ પ્રવેશ અંગેના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પોરબંદર જિલ્લાની 111 ખાનગી શાળાઓમાં 505 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ખાસ કરીને આરટી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ધોરણ 1માં પ્રવેશ મેળવતા જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય સરકારે નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ એડમિશન આપવામાં આવશે અને વિદ્યાર્થીએ કોઈ ફોર્મ ક્યાંય જમા કરવાનું નથી ફિઝિકલી રીતે, પરંતુ ઓરિજિનલ ડોક્યુમેન્ટને વ્યવસ્થિત સ્કેન કરી અને ઓનલાઈન ફોર્મ ભરવાના છે. એટલે મારી વિદ્યાર્થીના માતા પિતાને પણ એક વિનંતી છે કે તમે જ્યારે ફોર્મ ભરવા જાઓ ત્યારે તમામ વિગતો વ્યવસ્થિત ચેક કરો. અને ખાસ તો મારે દરેક વાલીઓને એ એક કહેવાનું છે કે તમે જ્યારે શાળા સિલેક્ટ કરો ત્યારે તમારે જે ખરેખર જે શાળામાં પ્રવેશ મેળવવાનો હોય એની ચોઈસ બરાબર વ્યવસ્થિત કરી લો કે પ્રથમ નંબરની આ શાળા, બીજા નંબરની આ શાળા, ત્રીજા નંબરની આ શાળા, એટલે તમને પણ પ્રશ્ન આવે નહીં. આ અંતર્ગત આપણે આ આરટી પ્રક્રિયા અંતર્ગત આપણે પોરબંદર જિલ્લાની ટોટલી 111 સેલ્ફ ફાઇનાન્સ પ્રાથમિક શાળાઓમાં આશરે લગભગ 505 જગ્યાઓ છે અને 505 વિદ્યાર્થીના ક્રાઇટેરિયા મુજબ સરકાર દ્વારા જે પ્રથમ રાઉન્ડ બહાર પડશે ત્યારબાદ જગ્યાઓ ખાલી રહેશે તો બીજો રાઉન્ડ બહાર પડશે. અને આ રીતે પ્રવેશની પ્રક્રિયા છે એનો આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તો વાલીઓને વિનંતી કે જે પોતાના બાળકોને જ્યાં શાળાઓમાં ભણાવવા ઈચ્છતા હોય તે ચોકસાઈપૂર્વક અને સારી રીતે ફોર્મ ભરી અને સમય મર્યાદાની અંદર પોતાનું કાર્ય પૂરું.